ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णे विश्रुणुयाम देवाः भद्रं पश्ये माक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टु वागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति नैन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। मंत्र आठमा किदु तपसा चीयते ब्रह्म ततः अन्नम अभिजायते। तो विश्वनु सर्जन कई रीते करवु एना ज्ञान थी एनी आलोचना थी। आलोचना एटले के विचार थी। विश्वनी उत्पत्ति कया क्रम मा थवी जोईए जा समग्र जगतनी उत्पत्ति एक क्रमनु आलोचन एक क्रमनु एक क्रमना ज्ञाननो विचार जगतना सर्जन नो जे क्रम छे ए क्रम नु ज्ञान आ ब्रह्म ने थाय छे जे निर्गुण निर्विशेष चैतन्य छे अधिष्ठान चैतन्य एना ऊपर आ ज्ञान एटले के आ माया शक्ति नो अध्यारोप थाय छे। जगत नु सर्जन कया क्रम मा थवु जोईए एना संकल्प नु एना ज्ञान नु एनी इच्छा शक्ति नु एनी क्रिया शक्ति नु ब्रह्म पर अध्यारोप थाय छे एने ज आपणे माया कहीए छीए। तो ए ज ब्रह्मनु तप छे। तो तपसा चीयते ब्रह्म एमां तप शब्दनो अर्थ आ माया ज थई। तप एटले ज्ञान। ज्ञान एटले कयुं तो जगतनुं सर्जन कया क्रममां थवानुं छे ए क्रमनुं ज्ञान आ ब्रह्मदेह थाय छे माटे ब्रह्म वृद्धिने पामे छे। પછી એમાંથી જ આ સમગ્ર અન્ન એટલે કે આ માયા શક્તિ સંકલ્પ જે છે ને ભગવાનનો એને અન્ન કીધું છે આ માયા શક્તિ। એમાંથી પ્રાણ મન સત્ય એટલે પંચમહાભૂત પછી લોક એટલે 14 ભુવન કર્મો અને કર્મનું ફળ આ બધું ઉત્પન્ન થયું છે। એટલે પ્રાણ એટલે સમષ્ટિ ક્રિયાશક્તિ અને મન એટલે સમષ્ટિ इच्छा शक्ति अने ज्ञान शक्ति। सर्जन करवा माटे तत्पर बने छे। तो ब्रह्मनी जे एले मायानी जे ज्ञान शक्ति इच्छा शक्ति क्रिया शक्ति छे ए कार्यान्वित थवी एने अहींया आवी रीते ततः अन्नम अभिजायते। ए तपसा चीयते ब्रह्म एले आ मायानी कार्यशक्ति चेतनवंती एले के कार्यान्वित थाय छे। જેમ કે વીજળી હોય અને આપણો બલ્બ હોય સોનો એમાં ટંગસ્ટન ફિલામેન્ટ હોય અને શૂન્યાવકાશ હોય એટલે બલ્બના શૂન્યાવકાશમાં રહેલો જે ટંગસ્ટન ફિલામેન્ટ હોય એમાંથી વીજળી પસાર થાય ત્યારે પ્રકાશ ઉદ્ભવે છે। એકલી વીજળી કંઈ ના કરી શકે એકલો બલ્બ કે ટંગસ્ટન ફિલામેન્ટ પણ કંઈ ના કરી શકે। વીજળી જ્યારે પસાર થાય ત્યારે જ આપણને પ્રકાશ મળે છે। તો એવી જ રીતે એકલી વીજળી અવ્યક્ત છે એમ એકલો જે બ્રહ્મ છે નિર્ગુણ નિર્વિશેષ નિરુપાધિ કે ચૈતન્ય સ્વરૂપ છે એ કંઈ ન કરી શકે। એટલે વીજળીનો તો ટંગસ્ટન ફિલામેન્ટ જોડે ભૌતિક એક સાચો સંબંધ પ્રસ્થાપિત થાય છે। જ્યારે એવું કહીએ કે બલ્બનો કે ટંગસ્ટન ફિલામેન્ટનો વીજળી પર અધ્યારોપ થાય છે એવું કહીએ એટલે કે આ જ્ઞાન શક્તિ ઈચ્છા શક્તિ ક્રિયા શક્તિ જે માયા છે કે જેમાં બધા જીવોના કર્મોના બીજ રહેલા છે એ બીજનો બ્રહ્મ પર અધ્યારોપ થાય ત્યારે એ અધ્યારોપ વડે કે હવે મારે સર્જન કરવું પડશે એવું બ્રહ્મમાં સંકલ્પ જન્મે છે એ સંકલ્પ વડે બ્રહ્મ વૃદ્ધિને પામે છે। તો આવી રીતે પરમાત્મામાં જે સંકલ્પ જન્મે એને જ માયા શક્તિ કીધેલી છે।
पछी मंत्र नौमा यह सर्वज्ञ सर्वविद यस्य ज्ञानमयं तपः तस्मादेतद् ब्रह्म नाम रूपमन्नम च जायते। એટલે સર્વજ્ઞ અને સર્વવિત કીધા છે પરમાત્માને। તો સર્વજ્ઞ એટલે સમષ્ટિ ઉપાધિ એટલે કે બધી ઉપાધિને સામાન્યતયા જાણે છે, બધા જીવોને બધા ચરાચર ભૂતોને સામાન્યતયા જાણે છે, સામાન્ય રૂપે પ્રકાશે છે, માટે એ સર્વજ્ઞ છે પરમાત્મા। અને સર્વનો અંતર્યામી પણ છે, એટલે કે ઘડામાં સામાન્ય રૂપે માટી રહેલી છે, પણ ઘડાનું પ્રયોજન, આ ઘડાનું આ પ્રયોજન છે, આ ઘડાને અહીં વાપરવાનું, આ ઘડામાં આવી માટી રહેલી છે, કાળી લાલ માટી વગેરે, પછી ઘડો, આ ઘડો શિયાળાનો છે, આ ઘડો ઉનાળાના માટેનો છે, ઠંડા પાણી વાળો છે વગેરે, એક દરેકે દરેક વિશિષ્ટતાને જાણવી એ સર્વવિત્તપણું છે। તો પ્રત્યેક ઉપાધિમાં જે અંતર્યામી તરીકે રહેલો છે, કે દરેકે દરેક ઉપાધિની મરચાનમાં રહેલી તીખાશ અંતર્યામીને લીધે છે, ખાંડની ગળપણ અંતર્યામી પરમાત્માને લીધે છે। તો દરેકે દરેક ભૂત ચરાચર વસ્તુ જે છે એને વિશિષ્ટતયા વ્યષ્ટિ ઉપાધિથી જાણે છે, એને સર્વવિત કહેવામાં આવે છે। તો આવી રીતે પરમાત્મા સર્વજ્ઞ છે અને સર્વવિત છે, એનું જ્ઞાનમય તપ છે। એટલે એમાંથી યસ્ય જ્ઞાનમયં તપઃ તસ્માદ એતદ બ્રહ્મ નામ રૂપમન્નમ ચ જાયતે। તો તસ્માદ એતદ બ્રહ્મ એટલે શંકરાચાર્ય જે અહીંયા બ્રહ્મ શબ્દનો અર્થ કાર્ય બ્રહ્મ, હિરણ્ય ગર્ભ અથવા અપર બ્રહ્મ એવો કરેલો છે। ઘણા આચાર્યોએ અહીંયા બ્રહ્મ શબ્દનો વેદ અર્થ પણ કરેલો છે। તો એ એતદ બ્રહ્મ નામ એટલે જગત નું મૂળ વેદ છે, એટલે વેદનું અહીંયા બ્રહ્મ શબ્દથી ગ્રહણ કરવાનું છે। એટલે પરમાત્મા યસ્ય જ્ઞાનમયં તપઃ, મંત્ર નવમાં જે કીધું એટલે જ્ઞાન રૂપી તપ પરમાત્માનું છે, એટલે કે પરમાત્મા આ વેદના મંત્રો બોલતા ગયા, એટલે વેદના શબ્દોને વેદના મંત્રોને યાદ કરતા ગયા, બોલતા ગયા। અને પરમાત્મા સત્ય સંકલ્પ છે, સર્વજ્ઞ છે, સર્વવિત છે, સત્ય સંકલ્પ સત્ય કામ છે, માટે એ પરમાત્મા બોલતા ગયા એમ એમ જગતનું સર્જન થતું ગયું, અર્થ વસ્તુઓ પદાર્થો ચરાચર જીવો બધું જ એ પ્રમાણે સર્જન થતું ગયું। પરમાત્મા સત્ય સંકલ્પ છે, જેમ સ્વપ્ન સૃષ્ટિમાં હું સત્ય સંકલ્પ હોઉં છું, મારી જેવી ઈચ્છા હોય એ પ્રમાણે સર્જન થઈ જાય છે, એવી જ રીતે આ જાગ્રત જગતમાં પણ ઈશ્વરના સંકલ્પ રૂપે જ આ સમગ્ર વ્યવહારિક જગત છે, એના સંકલ્પ રૂપે જ આ વેદ છે, અને વેદના મંત્રો પ્રમાણે જ આખું આ જગત નું સર્જન થયેલું છે। તો યસ્ય જ્ઞાનમયં તપઃ એ શબ્દ પણ આપણા માટે ખૂબ જ અગત્યનો છે, કે પરમાત્માએ સંકલ્પ પૂર્વક આ જગતનું સર્જન કરેલું છે। અને સમગ્ર સર્જન એટલે આમાં સર્જનની વાત કેમ કરવામાં આવી છે, મંત્ર 7, 8, 9 વગેરેમાં સર્જન નો ક્રમ બતાવવાનું ઉદ્દેશ્ય શું છે? દરેકે દરેક ઉપનિષદમાં જુદી જુદી રીતે આ સર્જનનો ક્રમ બતાવવામાં આવે છે। એટલે સર્જનનો ક્રમ એટલા માટે બતાવેલો છે કે અત્યારે આપણને આ વિવિધતા રૂપે, અનેકતા રૂપે જે સર્જન દેખાઈ રહ્યું છે એનો જ એક ક્રમથી અનુસંધાન કરીને લય કરવાનો। એટલે સર્જન જે ક્રમમાં થયું છે એ જ ક્રમમાં જો લય કરીએ આપણે બુદ્ધિથી, વિવેકથી, વિચાર દ્વારા, તો મૂળ સુધી પહોંચી શકીએ। પરમાત્મા રૂપી મૂળમાંથી આ ક્રમે અત્યારે આ જગત સર્જન થયું છે, તો આજ જે મને અનુભવાતા નામ રૂપને એના કારણમાં જો હું લય કરી દઉં તો હું મૂળ પરમાત્મા સુધી વિચાર કાળે આવી રીતે જ્ઞાનથી પહોંચી શકું। એટલે સર્જનનો ક્રમ બતાવવાનો ઉદ્દેશ લય ચિંતન કરવાનો છે, લયનો વિચાર, લયનું ચિંતન કરવાનો છે। ઉપનિષદમાં જે ક્રમ, જે ભિન્ન ભિન્ન ક્રમ બતાવેલા છે એનું તાલમેલ, એટલે એનું તાત્પર્ય કે સમન્વય પછી બ્રહ્મસૂત્રમાં કરી દેવામાં આવ્યો। બ્રહ્મસૂત્રમાં દરેકે દરેક ઉપનિષદનો જે ભિન્ન ભિન્ન ક્રમ છે એનો એક સમન્વય, એટલે કે સર્જનમાં તાત્પર્ય નથી, લયમાં તાત્પર્ય છે, એટલે કે મૂળ સુધી પહોંચવું એ જ તાત્પર્ય છે। માટે સર્જનના ક્રમ માટે અમને કોઈ જ અભિનિવેશ નથી, માંડુ કે કારિકારકાર એવું જ કહે છે કે સર્જન માટે જરા પણ
એના ક્રમ માટે આપણને વેદાંતના આચાર્યોને કોઈ જ એમાં અભિનિવેશ નથી કે આવું જ હોવું જોઈએ, આવું ના હોવું જોઈએ એવું. આપણે તો ખાલી મૂળ સુધી પહોંચવાનું છે, ગમે તે ક્રમે સર્જન થાય. સર્જન અને લય વગેરે પણ શેના માટે છે? કાર્ય એના કારણથી ભિન્ન નથી, કાર્ય કારણથી અભિન્ન એટલે અનન્ય છે. અભિન્ન નહીં કહેવાનું, કાર્ય એના ઉપાદાન કારણથી અનન્ય છે. એટલે કાર્યને એના કારણ રૂપે જ જાણવાનું છે. તો એવી રીતે એક કાર્ય હોય એનું પૂર્વેનું જે કારણ હોય એ રૂપે એને જાણવાનું. જેમ કે આ શરીર છે પંચમહાભૂતનું કાર્ય છે, તો પંચમહાભૂત રૂપે એને જાણવાનું. તો પંચમહાભૂતનું કારણ શું? તો એમાં સમષ્ટિ જે પ્રાણ અને મન કીધું છે એ પંચમહાભૂતનું કાર્ય છે. પછી એને એના કારણ રૂપે જાણવાનું. આવી રીતે મૂળ પરમાત્મા સુધી પહોંચી શકાય, અંતિમ કારણ સુધી પહોંચવું એ જ સૃષ્ટિનું પ્રયોજન છે. માટે મંત્ર 8-9 વગેરેમાં જે ક્રમ કીધેલો છે એનું તાત્પર્ય તો એ જ છે કે આપણે મૂળ પરમાત્મા સુધી પહોંચી શકીએ. આખું આ જે મંત્રો છે એ ભૂત યોની, પરમાત્મા અક્ષર બ્રહ્મ ભૂત યોની છે. ભૂત યોની છે એટલે સમગ્ર ભૂત ચરાચર ભૂતોનું ઉપાદાન કારણ છે. તો કઈ રીતે પરમાત્મા સમગ્ર ભૂતોનું ઉપાદાન કારણ છે એ યુક્તિથી સાબિત કરે છે. આ શ્રુતિએ આપેલી યુક્તિ છે. મંત્ર 8 અને મંત્ર 9 એ પરમાત્મા અક્ષર બ્રહ્મ ભૂત યોની છે એ સત્યને સમજવા માટે આપેલો તર્ક છે, યુક્તિ છે, ઉપપત્તિ છે. બ્રહ્મની જગત હેતુતા યુક્તિયુક્ત છે એવું સમજાવવા માટે આ મંત્રો છે બધા. જો બ્રહ્મ આપણને એવો પ્રશ્ન થાય કે જો બ્રહ્મ જગત આકારે થઈ ગયું હોય, બ્રહ્મમાંથી જગત જન્મ્યું હોય, તો બ્રહ્મ પરિવર્તનશીલ હોવું જોઈએ, અને બ્રહ્મ જો જગત આકાર ધારણ ન કરે તો પછી જગત રૂપે કોઈ કાર્ય સર્જાયું જ નથી. એટલા માટે જવાબમાં કહેવામાં આવે છે કે બ્રહ્મ એ જગતનું વિવર્ત ઉપાદાન કારણ છે. સ્વરૂપમાં જ નિષ્ઠ રહીને નામ અને રૂપનો બ્રહ્મ ઉપર અધ્યારોપ થવો એ જ સર્જન છે. પહેલા નામ રૂપના અધ્યારોપ વગરનું આ નિર્વિશેષ નિરુપાધિક ચૈતન્ય હતું, અને હવે નામ રૂપના અધ્યારોપ વાળું જ નિર્વિશેષ ચૈતન્ય છે. પરમાત્મા સગુણ સાકાર સોપાધિક છે અને એ સાચા સ્વરૂપે નિર્ગુણ નિરાકાર નિરૂપાધિક જ એ જ સમયે છે. એક જ સમયે સગુણ અને નિર્ગુણ બંને છે. નિર્ગુણ ઉપર જ ગુણનો અધ્યારોપ થાય છે. એટલે નિર્ગુણ એટલે ગુણ વગરનો એવો અર્થ આપણો નથી. નિર્ગુણ નિર્વિશેષ પરમાત્મા એટલે ગુણ વગરના, કોઈ વિશેષતા વગરના પરમાત્મા એવો અર્થ નથી. ગુણોના અધ્યારોપ વગરનો, ગુણોની જરૂરિયાત વગરનો, કોઈ વિશેષતાની જરૂરિયાત વગરના જે છે એ નિરૂપાધિક ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે. બ્રહ્મ જગતનું અદ્વિતીય નિર્વિકાર અવિનાશી સ્વરૂપ રહીને જ આ જગતનું વિવર્ત ઉપાદાન કારણ બને છે, કારણ રૂપે રહે છે. યસ સર્વજ્ઞ સર્વવિદ, સામાન્ય જ્ઞાન હોવાથી સર્વજ્ઞ છે અને વિશેષ જ્ઞાન હોવાથી સર્વવિદ છે. એટલે આમ પ્રથમ મુંડક અહીંયા પૂરું થાય છે. તો પ્રથમ મુંડકમાં કસ્મિનનું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, એક વિચાર સૂત્ર જે મુખ્ય વિચાર સૂત્ર હતું, એક વિજ્ઞાનથી સર્વ વિજ્ઞાન, અને એ એક વિજ્ઞાન જ મારી મૂળભૂત શોધ છે એ આપણે સમજવાનું છે. હું એકને જ જાણવા માટે, એક જે સત્ય છે એને જ પામવા માટે નાનો હતો ત્યારથી મથી રહ્યો છું. હું નાનો હતો, ચાલતા શીખ્યો નહોતો, ત્યારે બીજા બધાને બે પગે ઉભા રહેતા ચાલતા દોડતા જોઉં એટલે મને એવું થાય કે હું એમના જેવો બની જઉં, મારે પણ બે પગે ચાલવું છે. એટલે હંમેશા મેં પૂર્ણતાને આવી રીતે, પૂર્ણતાને શોધવાનો, પૂર્ણતાને પ્રાપ્ત કરવાનો જ પ્રયત્ન કરેલો છે. હું જ્યાં સુધી બે ચાર પગે એટલે બે હાથે ને બે પગે ચાલુ ને ત્યાં સુધી હું અપૂર્ણ છું એવું ફીલ કરું. એટલે મારામાં રહેલી અપૂર્ણતાને દૂર કરવાનો સતત પ્રયત્ન હું કરતો જ આવ્યો છું જન્મ્યો ત્યારથી, ભલે સમજ હોય કે ના હોય. એટલે મારામાં જે અપૂર્ણતા છે એને દૂર કરવાનો પ્રયત્ન મારો અનાદિકાળથી, ચલો જન્મ્યા ત્યારથી અને અનાદિકાળથી આ પ્રયત્ન ચાલુ છે. મારામાં કોઈ રીતે અપૂર્ણતા ન હોવી જોઈએ.
નાનો હતો ત્યારે મને બોલતા નહોતું આવડતું, પછી બધાને આમ ફાટ ફાટ સરસ સરસ બધું બોલતા જોઉં એટલે કે મારે પણ બોલવું છે, મારે પણ રાડો પાડવી છે આમ, એટલે ભાઈ રાડો પાડવા માંડું. એટલે આવી રીતે મારામાં કોઈ પ્રકારે અપૂર્ણતા ન હોવી જોઈએ એવું જ હું ઈચ્છું છું. મારામાં કોઈ સ્તરની, પછી ભણવા માટે બધા ભણી ગણીને છાપું વાંચે છે, આ કરે છે, આટલા આટલા મોટા મોટા ચોપડા વાંચે છે, મારે પણ ભણવું છે, મારે પણ સ્કૂલે જવું છે, મારે પણ કોલેજ, પીએચડી, ના તે બધું કરવું છે. એટલે મારામાં કોઈ જાતની, મને લાગણીના સ્તરની, બૌદ્ધિક સ્તરની, અહંકારના સ્તરની, કોઈ પણ ઇન્દ્રિયોના સ્તરની પણ અપૂર્ણતા ન હોવી જોઈએ. મારી આ મારા કાન જેને બધું સાંભળવા જોઈએ, મારી આંખ બધું જોઈ શકવી જોઈએ, નજીકનું ઝીણું અક્ષર, મોટા અક્ષર બધું જોઈ શકવી જોઈએ. એ બધી અપૂર્ણતાને દૂર કરવાનો પ્રયત્ન સતત હું અનાદિકાળથી કરી રહ્યો છું. અપૂર્ણતા મને મારામાં સાલે છે, માટે મારામાં સાલતી અપૂર્ણતાને દૂર કરવી એ જ મારો મૂળભૂત પ્રયત્ન છે. એટલે અપૂર્ણતાને દૂર કરવાનો, અપૂર્ણતાથી છૂટવાનો સતત પ્રયત્ન ચાલુ છે. અને પૂર્ણતા એ કોઈ પ્રયત્નથી પ્રાપ્ત થાય એવી નથી. જો આપણા જીવનની એક વિશિષ્ટતા એવી છે કે અપૂર્ણતાથી છૂટવાનો સતત પ્રયત્ન અનાદિકાળથી ચાલુ છે, અને કંઈક કરીને, કંઈક જઈને, કંઈક પ્રાપ્ત કરીને, કંઈક મેળવીને પૂર્ણતા પ્રાપ્ત થાય એવી નથી. હું ગમે તેવો મહાન બનીશ ને તો પણ ઉપાધિના સ્તરે તો અપૂર્ણ જ રહીશ, માટે કોઈ દિવસ પૂર્ણ, મુખ્ય અર્થમાં મહાન કે પૂર્ણ બની શકવાનો નથી. ગમે તેટલા પ્રયત્ન કરીને, ગમે તેવી સાધના કરીને પણ હું પૂર્ણ બની શકવાનો નથી, અને અપૂર્ણતાને હું સ્વીકાર કરી શકવાનો નથી મારામાં. તો હવે કરવાનું શું? આપણે વેદના સર્વજ્ઞ એવા વેદ છે, વેદના ભણાવનારા આચાર્યો છે, એના શરણે જઈએ ત્યારે વેદ આવા બે માર્ગ, આ પ્રથમ મુંડકમાં જે પરાવિદ્યા અને અપરાવિદ્યા રૂપી માર્ગ કે સાધન કહેવામાં આવ્યા, એ ઉપદેશને આપણે અનુસરીએ. તો આપણો જે મૂળભૂત પ્રશ્ન શું હતો? અપૂર્ણતાને હું કોઈ દિવસ સ્વીકારી શકતો નથી, અને પૂર્ણતા કોઈ પ્રયત્નથી પ્રાપ્ત થાય એવી નથી. તો ચાલો અપૂર્ણતાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન તો કરું. હું પૂર્ણતાને, વ્યાપકતાને, મહાન, હું મહાન બનવાનો પ્રયત્ન કરું, પૂર્ણ બનવાનો પ્રયત્ન કરું. તો વેદ એમ કહે છે, અપરાવિદ્યા એટલે કે વેદના જે કર્મકાંડ વિભાગ છે, ઉપાસના વિભાગ છે, એટલે વેદોક્ત કર્મ અને ઉપાસનાનું હું અનુષ્ઠાન કરું. વેદોક્ત કર્મ કે તમે વિશાળ, તમારા હુંને એટલો બધો વિશાળ બનાવી દો, હું હિરણ્યગર્ભ છું, હું બ્રહ્મ છું વગેરેની જે વિશ્વરૂપની ઉપાસના છે, આ બધાથી તમે વિશાળ બની જશો. એટલે વેદોક્ત કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરું, છતાં પણ એ પૂર્ણતા એના મુખ્ય અર્થમાં પ્રાપ્ત થતી નથી. એટલા માટે પછી પરાવિદ્યાનો ઉપદેશ આવે છે કે પૂર્ણતા, પરાવિદ્યાનો ઉપદેશ શું છે? પૂર્ણતા પ્રાપ્ત કરવાની વસ્તુ નથી, અપૂર્ણતા જે છે એ સાચી નથી. જો પરાવિદ્યાનો ઉપદેશ શું છે? તને તારામાં જણાતી જે અપૂર્ણતા છે, તને સાલી રહી, જે સાલી રહી છે, એ અપૂર્ણતા સાચી નથી, કલ્પિત છે. અને પૂર્ણતા તને પ્રયત્નથી પ્રાપ્ત થાય એવી નથી, પૂર્ણતા એનો જ્ઞાન હોવું જોઈએ. પૂર્ણતા નિત્ય પ્રાપ્ત જ છે, એનું તને જ્ઞાન નથી ખાલી. એટલા માટે એ જ્ઞાન પ્રાપ્ત થાય, એ જ્ઞાન મેળવી આપણે તો પૂર્ણતા નિત્ય પ્રાપ્ત જ છે મને એવી, એટલે પૂર્ણતાની શોધ મારી સમાપ્ત થઈ જશે. એટલે વેદ આવી રીતે અપરાવિદ્યાનું પણ માર્ગદર્શન આપે છે, પરાવિદ્યાનું પણ માર્ગદર્શન આપે છે. એટલે વેદ એ કહે છે, જીવનનો એક જ પુરુષાર્થ છે મોક્ષ. જીવનનો પરમ પુરુષાર્થ કહો કે એકમાત્ર પુરુષાર્થ મોક્ષ કે આનંદ કે પૂર્ણતા છે. આનંદ કહો, પૂર્ણતા કહો, બિન શરતી સુખ કહો, બિન શરતી સ્વતંત્રતા, બિન શરતી મુક્તિ, એ જ આપણે ઈચ્છી રહ્યા છીએ. મારી મૂળભૂત ઝંખના નિત્ય નિરતિશય અનંત અને મફત સુખ,
નિત્ય નિરતિશય સુખ રોજ બાવળના ઝાડ કાપવાથી મને મળવાની હોય તો મને નથી જોઈતી, મને મફત જોઈએ છે. એટલે એક જ પુરુષાર્થ, બિન શરતી સુખ સ્વતંત્રતા મુક્તિ એને જ હું ઈચ્છી રહ્યો છું, અને એ મારી શોધ છે, મૂળભૂત શોધ આ છે. આ માત્ર ને માત્ર વેદ કહે છે આપણને, આપણા શાસ્ત્રો જ માત્ર એવું કહી શકે કે આપણે જે ઈચ્છી રહ્યા છીએ એ પૂર્ણતા જ છે, મુક્તિ છે. બિન શરતી મુક્તિને ઈચ્છી રહ્યા છીએ, બિન શરતી સ્વતંત્રતાને જ હું પામવા માટે મથી રહ્યો છું, આ મારી મૂળભૂત શોધ છે, આવું આપણા શાસ્ત્રો જ એકમાત્ર કહે છે. તો પછી આ અપૂર્ણતા જણાય છે એનું શું કારણ છે? બંધન જણાય છે, પરતંત્રતા જણાય છે, અધૂરપ જણાય છે, અલ્પતા જણાય છે મને મારામાં. તો એ કેવળ અને કેવળ અધ્યારોપને લીધે, અજ્ઞાનને લીધે કલ્પિત જણાય છે, એ સાચી નથી. માટે અધ્યારોપથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો છે, અને અપવાદ એટલે કે જ્ઞાન, એ જ્ઞાન માટે જે જરૂરી છે એનો અધિકાર પ્રાપ્ત કરવાનો છે. જ્ઞાન માટે અધિકાર પ્રાપ્ત કરવાનો છે અને આ અધ્યારોપમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો છે. જો જ્ઞાન માટેનો પ્રયત્ન અને અધ્યારોપમાંથી મુક્ત થવાનો પ્રયત્ન, આ પ્રયત્ન જે છે ને એ અપરાવિદ્યા છે. એટલે અપરાવિદ્યા એ વેદ પ્રતિપાદ્ય છે અને એનું અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે કે અપરાવિદ્યામાં શું આવેલું છે? કર્મ અને ઉપાસનાનું વર્ણન છે. કર્મ અને ઉપાસના એટલે શું? તો સકામ, મારે મને સુખ જોઈએ છે, મને મહાનતા જોઈએ છે. તો સ્વર્ગ કામ જ્યોતિષ્ટોમે ન યજેત, તો જેને સ્વર્ગની ઈચ્છા હોય, મને આ સુખના લાડુ, અરે આ લોકનો લાડુ મને નથી જોઈતો, મને સ્વર્ગનો લાડુ કેવો છે ને એ જોઈએ છે. સ્વર્ગનો લાડુનું વર્ણન સાંભળ્યું હોય, સ્વર્ગનો લાડુ બહુ સુંદર હોય, બહુ મધુર હોય, આ આ લોકમાં તો લાડુ છે ને તો એક મિનિટમાં ખાઈએ ને પૂરો થઈ જાય વગેરે. એટલે આ લોકમાં લાડુની આસક્તિને દૂર કરવા માટે વેદે સ્વર્ગના લાડુનું વર્ણન કરેલું છે, કે જેથી આ લોકના લાડુને આપણે છોડીએ. એટલે મને જેટલી પણ આસક્તિના વિષયો છે, કામ્ય વિષયો મારા જે છે, એમાંથી મને વૈરાગ્ય જન્મે ને એટલા જ માટે સ્વર્ગના ઉત્કૃષ્ટ ભોગોનું વર્ણન વેદમાં કરેલું છે. એટલે ચાલો એ પ્રાપ્ત કરવા છે, એટલે સ્વર્ગની કામના છે માટે જ્યોતિષ્ટોમ. પછી આ સકામ કર્મ જે થયું, કર્મ ને ઉપાસનાનું કામ્ય ભાવે એટલે કે સકામ ભાવે અનુષ્ઠાન કરવાથી એ કર્મ ને ઉપાસનાનું એ સકામ રૂપી ફળ મળી જાય, એ અત્યંત અલ્પ હોય. પરંતુ એમ કરતા કરતા મારી મૂળભૂત ઈચ્છાને જો હું સમજું ઈશ્વર કૃપાથી, કે સ્વર્ગનું લાડુ પણ મને જોઈએ છે, શું કરવા? સુખ માટે. સ્વર્ગના લાડુથી મારે મેળવવાનું છે શું? બિન શરતી સુખ કે બિન શરતી મુક્તિ જોઈએ છે. તો મારી મૂળભૂત શોધ માટે હું આ સ્વર્ગ માટેનો જે જ્યોતિષ્ટોમ કર્મ કરું, એના કરતા અપરાવિદ્યાનું જ અનુષ્ઠાન, કર્મ અને ઉપાસનાનું જ અનુષ્ઠાન સુખને મેળવવા માટે કરું. જુઓ, હું અપરાવિદ્યાના કર્મ અને ઉપાસનાનું જ અનુષ્ઠાન કરું છું, પણ સ્વર્ગ માટે નથી કરતો. શેના માટે કરું છું? સુખ મેળવવા માટે. હવે આ આખો અભિગમ બદલાઈ ગયો છે. મારી મૂળભૂત ઝંખના શું છે એ મને ખબર પડે તો પછી અભિગમ આખો બદલાઈ જાય. પછી સુખ મેળવવા માટે કર્મ કરું છું કે ઉપાસના કરું છું એટલે શું? ઈશ્વર પ્રસન્ન થાય તો ઈશ્વર મને જે જોઈતું હોય એ આપશે. જો એટલે અપરાવિદ્યામાં જ કર્મ અને ઉપાસનાના અનુષ્ઠાનના અભિગમમાં બદલાવ આવે છે. તમેતમ વેદાનું વચનેન બ્રાહ્મણાઃ વિવિધિષંતિ યજ્ઞેન દાનેન તપસા નાશકેન, આપણે સમજી રહ્યા છીએ અત્યારે. વિવિધિષંતિ, અપરા વિદ્યાનું અનુષ્ઠાન વિવિધિશા પૂર્વક થાય. વિવિધિશા એટલે જાણવાની ઈચ્છા, સુખનું સ્વરૂપ શું છે એ જાણવાની ઈચ્છાથી જ્યારે અપરા વિદ્યાનું અનુષ્ઠાન થાય ત્યારે પરા વિદ્યાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણે સામાન્ય દ્રષ્ટાંતથી જોઈએ કે સ્વર્ગની કામના હતી એટલા માટે હું જ્યોતિષ્ટોમ યજ્ઞ કરું છું. એટલે જ્યોતિષ્ટોમ યજ્ઞ હું સકામ ભાવે કરીશ, મને સ્વર્ગ જ જોઈએ છે એવા સકામ ભાવે કરીશ, તો મને વેદોક્ત કર્મ છે, વેદના કર્મો સત્ય છે માટે એનું ફળ મને મળશે. એટલે સ્વર્ગરૂપી ફળ મળે અને એનું નાશ થઈ જાય, પછી એને ભોગવું એટલે નાશ થઈ જાય. પરંતુ એ જ જ્યોતિષ્ટોમ યજ્ઞ હું સ્વર્ગની પ્રાપ્તિ માટે ન કરું,
એ જ વેદોક્ત જે કર્મન ઉપાસના છે, જે જ્યોતિષ્ટોમ યજ્ઞ છે, એને હું સ્વર્ગની પ્રાપ્તિ માટે ન કરું. જો મને સ્વર્ગ નથી જોઈતું, હવે મને શું જોઈએ છે? સુખ જોઈએ છે. સુખ જોઈએ છે એટલે શું? એટલે કે એ જ જ્યોતિષ્ટોમ યજ્ઞ હું ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરું, કે ભાઈ ભગવાન પ્રસન્ન થશે ને તો મને સુખ મળશે. મને અત્યારે કર્મ અને સુખ વચ્ચે કોઈ સંબંધ જણાતો નથી, માટે હું ભગવાન ઉપર આશ્રિત છું કે હું જ્યોતિષ્ટોમ યજ્ઞ જ કરું છું, પરંતુ સ્વર્ગ માટે નહીં, ભગવાન પ્રસન્ન થાય એટલા માટે કરું છું. એટલે મારા નિત્ય નૈમિત્તિક કે કામ્ય કર્મો પણ ઈશ્વરને પ્રસન્ન કરવા માટે હું કરું, ત્યારે મારી ચિત્ત શુદ્ધિ થાય. જો એટલે કામના જોડેનો સંબંધ ઓછો થતો જાય જેમ જેમ, એમ ચિત્ત શુદ્ધિ થાય. એટલે ચિત્ત શુદ્ધિ થતા ત્યારે ખબર પડે, એટલે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે ઈશ્વરના સામર્થ્યથી આ યજ્ઞ કરું છું, ઈશ્વરને પ્રસન્ન કરવા કરું છું, ઈશ્વરની આજ્ઞાથી કરું છું, મારે કરવો છે ને એટલા માટે નહીં, આ ઈશ્વરની આજ્ઞા છે, આ નિત્ય નૈમિત્તિક બધા જ મારા કર્તવ્ય કર્મો હું મારી ઈચ્છા પૂર્તિ માટે નથી કરતો. મારી મૂળભૂત શોધ શું છે? નિત્ય નિરતિશય બિન શરતી સુખ, અને એ કઈ રીતે મેળવવું ને મને ખબર નથી, માટે હું ઈશ્વર ઉપર ઈશ્વરને સમર્પિત કરું છું એ વસ્તુ. એટલે મારા કર્તવ્ય કર્મોને હું ઈશ્વરની પ્રસન્નતા માટે કરું, ઈશ્વર પ્રસન્ન થશે ને તો મને જે જોઈતું હોય ને એ મને આપી દેશે. અત્યારે મને શું જોઈએ છે ને એની મને સ્પષ્ટતા નથી ને, માટે મારી ઈચ્છાથી હું કર્મ કરું છું, મને જે જોઈતું હોય ને હું કર્મ કરું છું. પરંતુ એકવાર વિવિદિશંતિ, એટલે વિવિદિશા એટલે શું, મારી હકીકતમાં મૂળભૂત ઝંખના શું છે એ મને થોડી ઘણી ખબર પડે, પછી કર્મોનું ઈશ્વર અર્પણ થાય. એટલે ચાલો મને નિત્ય નિરતિશય બિન શરતી મફત સુખ જોઈએ છે, તો એ કઈ રીતે મળશે ખબર નથી, તો માટે મારા કર્તવ્ય કર્મોને હું ઈશ્વર અર્પણ કરું, ઈશ્વરની પ્રસન્નતા માટે કરું, માટે પછી જે સુખ મળશે મને એ મને જ્ઞાનનો અધિકારી બનાવશે. એટલે એ જ અપરાવિદ્યાના કર્મો અને ઉપાસનાનું પહેલા જે સકામ ભાવે અનુષ્ઠાન થતું હતું, એ જ હવે નિષ્કામ ભાવે અનુષ્ઠાન એનું થાય છે. આ ખ્યાલ આવ્યો? આ વિવિદિશંતિ, વિવિદિશા જયારે વચ્ચે પિક્ચરમાં આવે ત્યારે આખો અભિગમ બદલાઈ જાય છે, અને કર્મનું અલ્પ એવું ફળ નથી મળતું, પણ વિશાળ અંતઃકરણની શુદ્ધિ રૂપી અનંત ફળ મળે છે. અંતઃકરણની શુદ્ધિ થતા પરાવિદ્યાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણે પરાવિદ્યા અને અપરાવિદ્યાના સ્વરૂપને, એની ભૂમિકાને, એના પ્રયત્નને પણ સમજવાનું છે આપણા જીવનમાં. દસમો, જે દસમા છોકરાનું ઉદાહરણ લઈએ, તો દસમાને શોધવાનો જેટલો પણ પ્રયત્ન છે, દસમો ખોવાઈ ગયો છે એવો ભ્રમ નક્કી થઈ ગયો મગજમાં, પછી દસમાને શોધવાનો, એને પામવાનો, એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન અપરાવિદ્યા છે. એકવાર ખોવાઈ ગયો, સુખ મને અપ્રાપ્ત છે, માટે સુખને પ્રાપ્ત કરવાનો જેટલો પણ હું પ્રયત્ન કરું, કર્મ કરું, ઉપાસના કરું, શારીરિક, માનસિક, વાચિક ગમે તે સ્તરે પ્રયત્ન કરું, શ્રવણ પણ પ્રયત્ન જ છે એક જાતનો, એ પ્રયત્ન જ્યાં સુધી છે ત્યાં સુધી અપરાવિદ્યાનું જ ક્ષેત્ર છે. પછી સુખ મને નિત્ય પ્રાપ્ત જ છે એવો બુદ્ધિમાં નિશ્ચય જન્મે, અને પછી આ જ્ઞાનની ભૂમિકા શરૂ થાય છે, પરાવિદ્યાની ભૂમિકા શરૂ થાય છે. પણ ત્યાં સુધી પરાવિદ્યાના અધિકાર માટે આ કર્મ અને ઉપાસનાનું જે અનુષ્ઠેય રૂપથી આપણે એનો લાભ લેવાનો છે, એ લાભ લઈ લેવો પડે, તો જ આ પરાવિદ્યાના કે જ્ઞાન માટે આપણે અધિકાર પ્રાપ્ત થાય. એ સુખ, શાંતિ, સલામતી એ બહારથી શોધવાની વસ્તુ નથી, એટલો નિશ્ચય આપણને અપરાવિદ્યાથી થઈ જવો જોઈએ. સુખ, શાંતિ, સલામતી બહારથી ક્યાંય મળે એમ નથી, એ મારો જે નિશ્ચય મારામાં જન્મવો જોઈએ એ મને અપરાવિદ્યાના અનુષ્ઠાનથી જ જન્મશે, એને એ કોઈ જ્ઞાનથી કે કોઈના કહેવાથી, કોઈ ઉપદેશથી જન્મશે નહીં. એટલે સુખ, શાંતિ, સલામતી ને અપ્રાપ્ત છે અને મારે શોધવાની છે એ ભ્રમ દૂર થવો જોઈએ, એ અપરાવિદ્યાના અનુષ્ઠાનથી થશે. અરે ગમે તેટલા કર્મો કરું છું, ગમે તેટલી મોટી ઉપાસનાઓ કરું છું, છતાં પણ સુખ તો આવીને જતું જ રહે છે. માટે જો આવીને જતું રહેતું હોય ને તો એ સુખ ના હોય, એ સાચું ના હોય. માટે હવે સાચું સુખ મારે મેળવવું છે, તો સાચું સુખ તો શાસ્ત્રો કહે છે એ તો નિત્ય પ્રાપ્ત છે.
નિત્ય પ્રાપ્ત માટે હવે હું પરાવિદ્યાનો અધિકારી બનું. એટલે પરાવિદ્યાના અધિકારી માટે અપરાવિદ્યાનું અનુષ્ઠાન ખૂબ જ જરૂરી છે. એટલે પૂર્ણતાને પ્રાપ્ત કરવાના, પૂર્ણતાને પામવાના પ્રયત્નમાં વધારે ને વધારે હું અપૂર્ણ જ થતો જાઉં છું. ગમે તેટલી કર્મની ઉપાસના કરીશ, સુખ મને અપ્રાપ્ત જ રહેવાનું છે, પૂર્ણતા મને અપ્રાપ્ત જ રહેવાની છે, પૂર્ણતાની જરાય નજીક પહોંચાશે નહીં. માટે કર્મ અને ઉપાસનાનો સંપૂર્ણ બાધ મારા મનમાંથી થાય. બાધ એટલે કર્મ અને ઉપાસનાએ એનું કામ કરી લીધું હોય એટલે સુધી કર્મ અને ઉપાસના કરી લેવાના છે. એ કર્મ અને ઉપાસના જ સ્વયં પોતાનું મારા મનમાંથી મહત્વ છોડે, એટલે તો ત્યારે ખબર પડે કે પૂર્ણતાની શોધ જે છે એ મારી હકીકતમાં તો આત્મ સ્વરૂપમાં જ પૂર્ણ થાય એવી છે, એટલે સમાપ્ત થાય એવી છે. એટલે પૂર્ણતા, પૂર્ણતાની જે ઈચ્છા છે, મારે પૂર્ણતા પ્રાપ્ત કરવી છે, તો ઈચ્છાની પૂર્તિનો પ્રયત્ન અપરાવિદ્યા છે. સુખ પ્રાપ્તિની ઈચ્છા છે એની પૂર્તિ, એની એને પૂર્ણ કરવાનો જે પ્રયત્ન છે એ અપરાવિદ્યા છે. અને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાની નિવૃત્તિ થઈ જાય ને એ પરાવિદ્યા છે. સુખ પ્રાપ્ત કરવાની મારી ઈચ્છા જ નિવૃત્ત થઈ જાય, એટલે સુખ નિત્ય પ્રાપ્ત છે એવું મને ખબર પડે એ પરાવિદ્યા છે. તો આટલો આપણે આ પરાવિદ્યા અને અપરાવિદ્યામાં ભેદ સમજ્યા, અને એની ભૂમિકા, એનું સ્વરૂપ શું છે મારા માટે એ પણ ખૂબ જ અગત્યનું છે. તો આ બેકગ્રાઉન્ડ સાથે આ મુંડક એકનો ખંડ બે શરૂ થાય છે. એટલે અપરાવિદ્યાનું કાર્યક્ષેત્રનું અહીંયા નિરૂપણ થવાનું છે. અપરાવિદ્યાનું પહેલા આપણે અનુષ્ઠેય રૂપ જોયું, હવે અપરાવિદ્યાનું ત્યાજ્ય રૂપ જોવાનું છે. કે હવે અપરાવિદ્યા એટલે કર્મન ઉપાસનાથી હું ગમે તેટલો પ્રયત્ન કરીશ, છતાં પણ પૂર્ણતા, મહાનતા કે સુખ અપ્રાપ્ત જ રહેવાનું છે, એ પ્રકારે હવે ત્યાજ્ય રૂપ અપરાવિદ્યાનું આ મુંડક ઉપનિષદ શરૂ કરે છે. મુંડક ઉપનિષદ ને ત્રિશિરા કહેવામાં આવે છે. ત્રણ મસ્તક છે મુંડક ઉપનિષદના, એટલે પ્રથમ મુંડક, દ્વિતીય મુંડક અને તૃતીય મુંડક, એવા ત્રણ મસ્તક છે, એટલે ત્રિશિરા એવું પણ કહેવામાં આવે છે મુંડક ઉપનિષદ. તો પ્રથમ મુંડકનો જ દ્વિતીય ખંડ હવે શરૂ થાય છે. તો પ્રથમ મુંડક, દ્વિતીય ખંડ અને મંત્ર એક. તદેતત સત્યમ મંત્રેષુ કર્માણી કવયો યાન્યપશ્યન્ તાની ત્રેતાયાં બહુધા સંતતાનિ તાન્યાચરધ નિયતમ સત્યકામાઃ એષવઃ પંથાઃ સુકૃતસ્ય લોકે. તદેતત સત્યમ, એ સત્ય છે. હે સત્યકામા, હા, આપણને બધાને સંબોધન કરીને કહે છે, હે સત્યના ઈચ્છુક, હે સત્ય, હે સુખના ઈચ્છુક મુમુક્ષુઓ કે જિજ્ઞાસુઓ કે જેને સત્ય એવા કર્મફળમાં પણ રસ છે એવા, તો કવયઃ મંત્રેષુ કર્માણી યાની અપશ્યન. કવિ એટલે મેધાવી, જે ઋષિ મુનિઓ હોય, આપણા ક્રાંતદર્શી બધા મહાત્માઓ, એ મેધાવી ઋષિઓએ આ મંત્રોના દર્શન કર્યા હતા પોતાની સમાધિ અવસ્થામાં. તો જે મંત્રોના કર્મોનો, અરે મંત્રોમાં જે કર્મોનો સાક્ષાત્કાર કર્યો હતો, યાની અપશ્યન મંત્રેષુ કર્માણી, એટલે કર્મનું પ્રતિપાદન કરનારા જેટલા બધા મંત્રો આ ઋષિ મુનિઓએ પોતાની સમાધિ અવસ્થામાં જોયા હતા, એટલે ઋગ્વેદ વગેરેમાં, અરે ઋગ્વેદ ક્યાં, સૌથી પહેલો સતયુગ, સતયુગ વગેરેમાં ઋષિ મુનિઓએ આ વેદના મંત્રો જે જોયા હતા, વેદની ઋચાઓ, એટલે કે કર્મોનું પ્રતિપાદન કરનારા જેટલા બધા મંત્રોનો સાક્ષાત્કાર એમણે કર્યો હતો એ સત્ય છે. એટલે મંત્રો જે કર્મનું પ્રતિપાદન કરે છે, એ કર્મનું એવી રીતે અનુષ્ઠાન કરવામાં આવે તો 100% સાચું ફળ મળશે જ, માટે એને સત્ય કીધું છે. મંત્રો સત્ય છે એટલે કે મંત્રોમાં જેનું પ્રતિપાદન કરવામાં આવેલું છે કર્મો સત્ય છે. કેમ કર્મો સત્ય છે? કારણ કે મંત્રોમાં પ્રતિપાદિત કર્મોનું ફળ મળે છે, માટે ફળ પણ સત્ય છે.
તો મંત્રોમાં જે જે કર્મો આ મેધાવી ઋષિઓએ જોયા હતા એટલે કે સાક્ષાત્કાર કર્યો તો એ સત્ય છે. કેમ? કારણ કે તાની ત્રેતાયામ બહુધા સંતતાની, ત્રેતા યુગમાં કે ત્રેતામાં એનો એ બધા કર્મોનો અનેક પ્રકારે વિસ્તાર થયો. ત્રેતા એટલે જે સતયુગ છે એમાં ધ્યાન પ્રધાન સાધના હતી. ત્રેતા યુગમાં આવી રીતે કર્મકાંડ કે યજ્ઞ યાગ વગેરે જે છે એ પ્રકારની સાધનાઓ વધારે પ્રચલિત હતી. એ ત્રેતા યુગમાં એ બધા કર્મોનો વિસ્તાર થયો છે. પછી તાની આચરથ, આચરથ મધ્યમ પુરુષ બહુવચન લોટ લકાર છે એટલે હે સત્ય કામાહા, હે સત્ય એવા કર્મફળની કામનાથી યુક્ત એવા તમે બધા મનુષ્યો એનું નિત્યમ આચર થાય, એ બધા કર્મોનું નિત્ય આચરણ કરો. એષ વઃ પંથાઃ સુકૃતસ્ય લોકે, એટલે આ લોકમાં તમારા માટે કર્મફળની, સુકૃત એટલે કર્મફળ, કર્મફળની પ્રાપ્તિનો આ જ માર્ગ છે. મંત્રોમાં જે કર્મોનું વિધાન કરવામાં આવેલું છે એ કર્મોનું યથાયોગ્ય અનુષ્ઠાન કરો તો તમને કર્મફળ પ્રાપ્ત થશે જ. અને મંત્રોમાં વેદમાં વિવેદ વિહિત કર્મોનું અનુષ્ઠાન કરો તો જ ફળ પ્રાપ્ત થશે. પહેલા કીધું પ્રાપ્ત ફળ પ્રાપ્ત થશે જ, અને પછી કીધું તો જ ફળ પ્રાપ્ત થશે. એટલે કે આ વેદના જે કર્મો છે એ બધા આવી રીતે કવયઃ મેધાવી ઋષિ મુનિઓએ સમાધિસ્થ અવસ્થામાં એ મંત્રોનું દર્શન કરેલું છે માટે એ સત્ય છે. એટલે વશિષ્ઠ પીપલાદ વગેરે જેટલા પણ આપણા મેધાવી જે ક્રાંતદર્શી મહાત્મા વિશુદ્ધ સત્વ જેમણે પોતાનું અંતઃકરણ કરેલું છે એવા બધા સર્વજ્ઞ કલ્પ બધા ઋષિ મુનિઓ છે. સાતે સપ્તર્ષિ જે છે, સપ્ત ઋષિઓ એ બધા આવા જ છે. સપ્ત બ્રહ્મર્ષિ કહેવાય જે એમણે વેદોના મંત્રોમાં ફળ સહિતના કર્મોનું દર્શન કરેલું છે, ફળ આપનારા કર્મોનું દર્શન કરેલું છે. એટલે તો વેદ શું છે? તો વેદની વ્યાખ્યા સાયણાચાર્યજી આપે છે, ઇષ્ટ પ્રાપ્તિ અનિષ્ટ પરિહાર યોહો યહ અલૌકિક ઉપાયમ દર્શયતિ સહ વેદ. તો ઇષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહારનો જે અલૌકિક ઉપાય બતાવે એને વેદ કહેવાય છે. ઇષ્ટ પ્રાપ્તિ, મને 1 કરોડ રૂપિયા કમાવા છે, આ મને જોઈએ છે, એ ફળ છે, અરે એ ફળ હું ઈચ્છું છું, તો આ એ ઈષ્ટ છે મને, અને મને કોઈ દિવસ તાવ ના આવવો જોઈએ, એ મને અનિષ્ટ છે. તો 1 કરોડ રૂપિયા જોઈએ છે ને મને તાવ ના આવવો જોઈએ, આ મારી ઈચ્છિત વસ્તુ છે. તો ઈષ્ટ પ્રાપ્તિ અને અનિષ્ટ પરિહારનો જે અલૌકિક ઉપાય બતાવે, 1 કરોડ રૂપિયા મને ગમે તે રીતે લૌકિક વ્યવહારથી મળે, કમાઈને પ્રયત્ન કરીને એવું લોટરી દી એવું નહીં, લૌકિક રીતે નહીં અલૌકિક રીતે, લે જે લોક વ્યવહારમાં પ્રચલિત ન હોય એ રીતે જે ઉપાય બતાવે ને એને વેદ કહેવાય, અલૌકિક ઉપાય બતાવે એને વેદ કહેવાય છે. લે વેદ શું છે? સાધ્ય સાધન બતાવે છે. ઘણીવાર સાધ્ય જ્ઞાતો હોય, 1 કરોડ રૂપિયા જોઈએ છે, પરંતુ એનું સાધન ખબર ના હોય તો સાધન આપણને વેદ પાસેથી જાણવા મળે. ઘણીવાર સાધ્ય શું છે એ ખબર ના હોય, સાધન ખબર હોય, ભાઈ આ કામ કરવું જોઈએ કારણ કે બાપ દાદા બધા કરતા આવ્યા છે, માટે આ સાધન તો હું અનુષ્ઠાન કરીશ જ, એનાથી શું ફળ મળશે તને એ ખબર નથી, મારી ભાઈ ઘરની કુળની પરંપરા છે માટે હું આ બધું કરું છું. એટલે જ્ઞાત સાધ્ય હોય અને અજ્ઞાત સાધન હોય, અથવા તો જ્ઞાત સાધન હોય અજ્ઞાત સાધ્ય પણ હોય, અથવા તો બંને અજ્ઞાત હોય, એમાં પણ આ વેદ આપણને ઉપાય બતાવે છે. સાધન અને સાધ્યની પૂર્ણ સમજ આપણને વેદ આપે છે, અને આ વેદ જે સાધન સાધ્યની પૂર્ણ સમજ આપે છે એને પડકારવાનું કોઈનું સામર્થ્ય નથી, એની અથવા તો એને પડકારી શકીએ એના માટે આપણી પાસે કંઈક પુરાવો તો હોવો જોઈએ, તો એ પુરાવો પણ નથી. વેદમાં કહે છે સ્વર્ગ કામઃ જ્યોતિષ્ઠોમેન યજેત, જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરીએ તો સ્વર્ગ મળશે, તો આપણે મળે છે કે નહીં મારે ચેક કરવું છે, તો સ્વર્ગનું ફળ મળશે કે નહીં એ ચેક કરવાનો પુરાવો પણ આપણી પાસે કોઈ નથી.
એટલે અલૌકિક ઉપાય બતાવે છે અને અલૌકિક ઉપાયને ટેસ્ટ કરવાનો, ચકાસવાનો પણ આપણી પાસે કોઈ જ ઉપાય નથી. શ્રદ્ધાપૂર્વક સ્વીકારીને વેદે કીધેલું છે, વેદ સત્ય છે, સત્યકામ સંકલ્પ, સત્યકામ સત્ય સંકલ્પ પરમાત્માની જ વાણી છે, માટે એ વેદોક્ત કર્મો, વેદ વિહિત કર્મોનું હું અનુષ્ઠાન કરીશ તો 100% મને ફળ મળશે જ, આ વાત સત્ય છે. માટે તદેતત સત્યમ, એવી રીતે જ શરૂઆત થઈ છે આ બીજા ખંડની. એટલે વેદના મંત્રો અપૌરુષેય છે, નિત્ય અસ્તિત્વ ધરાવતા વેદના મંત્રો જે છે એનું દર્શન ક્રાંતદર્શી ઋષિઓએ કર્યું. અત્યારે પણ વેદના મંત્રો પ્રવર્તમાન જ છે, કારણ કે વેદના મંત્રોથી જ આ સમગ્ર જગતનું સર્જન થયેલું છે. તો એવા મંત્રોનું સમાધિસ્થ અવસ્થામાં દર્શન આ ક્રાંતદર્શી ઋષિ મુનિઓએ કરેલું છે, અને વેદોક્ત મંત્રો જે છે એનું આવી રીતે ફળ ચોક્કસ મળે જ છે. તો વેદોક્ત મંત્રો માં જે કર્મો કીધેલા છે એ કર્મોનો ત્રેતામાં ખૂબ જ વિસ્તાર થયો. અહીં ત્રેતા શબ્દના જુદા જુદા અર્થ છે. ત્રેતા એટલે ત્રેતા યુગ, એટલે પેલા સતયુગ હતો એમાં સત્વગુણનું પ્રાધાન્ય હતું, માટે એમાં ધ્યાન કે સમાધિ કે તપ રૂપી સાધના વધારે પ્રચલિત હતી. પછી ત્રેતા યુગમાં સત્વ પ્રધાન રજસ ગુણ આવ્યો, થોડોક રજસ આવ્યો પણ સત્વની પ્રધાનતા હતી ત્રેતામાં, માટે કર્મકાંડ કે યજ્ઞયાગ જેમાં રજોગુણ પણ જોઈએ પણ સત્વ પ્રધાન રજસ હોય, એટલે એવા કર્મોનો એમાં વિસ્તાર થયો. પછી દ્વાપર યુગ આવ્યો, એમાં રજસ પ્રધાન સત્વ થયો, રજોગુણની પ્રધાનતા છે પણ થોડા ઘણા સત્વ તો છે જ. એટલે દ્વાપરમાં અર્ચના, એટલે આપણા દ્વાપર યુગમાં બધી અર્ચનાઓ જે પૂજા અને વગેરે પ્રચલિત થઈ. પછી કળિયુગમાં તમસ પ્રધાન છે, એટલે મનુષ્યનું મન બુદ્ધિ વગેરે પણ આ બધું જે સાધનાઓ છે એ કરી શકે એમ નથી, માટે ભગવાન નામ સંકીર્તન એક જ સાધન છે, નામ ઓલું સ્મરણ છે, સંકીર્તન છે, એક જ સાધન છે એમાં. એટલે અને ત્રેતા એટલે વેદત્રયી, એટલે વેદના સંહિતા, એટલે કે મંત્ર વિભાગમાં જે જે કર્મોના મંત્રો છે એ જ મંત્રોનું, એ ઋચાઓનું બ્રાહ્મણ વિભાગમાં વિસ્તારથી વર્ણન છે. એટલે મંત્ર વિભાગ સંહિતા વિભાગમાં આડકતરો ઉલ્લેખ હોય એ જ મંત્રોનું ઇતિ કર્તવ્યતા આખું ડિસ્ક્રિપ્શન બ્રાહ્મણ વિભાગમાં આવેલું છે. મંત્ર વિભાગ જે છે એ નાનો હોય, બ્રાહ્મણ વિભાગ વિસ્તૃત હોય, તો બ્રાહ્મણ વિભાગમાં એનું બધું જ વિસ્તારથી વર્ણન કરેલું હોય છે. એટલે તમે બધા ગુરુજી શિષ્યોને કહે છે કે તમે બધા સત્યકામ થઈને, એટલે સત્યની સત્ય એવા ફળની કામનાથી યુક્ત થઈને આ બધા કર્મોનું અનુષ્ઠાન કરો, અને કર્મોનું આ બધા કર્મોનું એટલે મન ભાવે એમ કર્મ કરો એવું નહીં, વેદને કીધેલું છે એ પ્રમાણે વેદ પ્રતિપાદિત રીતથી પદ્ધતિથી તમે એનું અનુષ્ઠાન કરો. એટલે વેદ વિહિત કર્મોનું વેદ પ્રતિપાદિત સાધનથી તમે એનું અનુષ્ઠાન કરો. યુયમ સત્યકામાઃ સંતઃ તાની કર્માણી નિત્યમ નિયતમ આચરથ. એટલે સાધન શુદ્ધિ ખૂબ જ મહત્વની છે. મારે એટલે હું પોતે સાધન નક્કી ના કરું, સાધન પણ મને વેદ જ બતાવે, એ સાધનનો ઉપયોગ એનું માર્ગદર્શન પણ વેદ મને આપે, એ પ્રમાણે જ હું કરું. એટલે દરેક માણસ અભ્યુદય અને નિશ્રેયસ બંને ઈચ્છે છે. અભ્યુદય એટલે ભૌતિક વિકાસ, ભૌતિક સુખ સગવડતા, એ અભ્યુદય કહેવાય. તો એ પણ ઈચ્છે છે, પણ અભ્યુદય પણ એટલે આપણામાં રહેલી અભ્યુદયની ઈચ્છાનો વેદ આદર કરે છે. હા, દરેક જણમાં અભ્યુદયની ઈચ્છા રહેલી જ હોય, માટે આપણામાં રહેલી ભૌતિક સુખ સગવડતાની જે ઈચ્છા છે એનો વેદ આદર કરે છે, અને એ ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન પણ આપણને કહે છે કે તમે આવી આવી રીતે અભ્યુદય પ્રાપ્ત કરી શકો છો. એટલે યોગ્ય કર્મોનું અને ઉપાસનાનું આવી રીતે વિધાન વેદે કરેલું છે, કારણ કે આપણામાં અભ્યુદયની ઈચ્છા છે. પછી નિશ્રેયસની પણ ઈચ્છા છે. નિશ્રેયસ એટલે આધ્યાત્મિક સુખ, સુખ સગવડ, અરે સગવડતાના બધા સાધનો હોય, સંપત્તિ હોય આપણી, પણ આપણું મન યોગ્ય ના હોય તો
એટલા માટે મન ઠેકાણે હોવું જોઈએ. તો મન ઠેકાણે હોવું એ આધ્યાત્મિક સુખ છે, તો એને નિશ્રેયસ કહેવાય. એટલે મારી પાસે લાડુ ને ફૂલવડી ને આ ઊંધિયું જલેબી ને બધું હોય, કાલે ઉત્તરાયણ હતી મારી થાળીમાં બધું પીરસાયેલું હોય, પણ કોઈકે મારું અપમાન કર્યું હોય તો હું એ થાળીને માણી શકું? એટલે મારા મનની સ્વસ્થતા યોગ્યતા હોય તો હું એ બધું માણી શકું સુખ સગવડતાના સાધનોને. એટલે મારું મન સ્વસ્થ શાંત પ્રસન્ન હોવું જોઈએ એ આધ્યાત્મિક સુખ છે, એ નિશ્રેયસ છે. તો એ નિશ્રેયસ જ આમ તો સાચું સુખ છે, અથવા તો એકમાત્ર સુખ નિશ્રેયસ છે. તો એના માટેનું સાધન શું છે? અંતર્મુખતા. તો અંતર્મુખતાનું પણ આવી રીતે વેદ પ્રતિપાદન, એના માટે કર્મના ત્યાગનું આ વેદ નિરૂપણ કરે છે. તો એ પણ આ બધું વેદમાં જ પ્રતિપાદિત માર્ગદર્શન છે. એટલે એના વડે જ એ નિશ્રેયસને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગમે તેમ કર્મોનો ત્યાગ કરીને અંતર્મુખ બની જવું અને નિશ્રેયસ પ્રાપ્ત કરી લઉં એવું નહીં. વેદે જે રીતે કહેલું છે એ પદ્ધતિથી, એ માર્ગે, એ સાધનાથી આપણે કર્મનો ત્યાગ, અંતર્મુખતા વગેરે પ્રયત્ન કરવાનો છે. એટલે અભ્યુદય અને નિશ્રેયસ બંનેની પ્રાપ્તિની ઈચ્છા સ્વાભાવિક છે એવું વેદ જાણે છે, માટે બંનેની પ્રાપ્તિના ઉપાયોનું પણ માર્ગદર્શન વેદે આપેલું છે, એ જ પ્રમાણે એ બધું કરવાનું છે. એટલે સ્વચ્છંદી બનીને આવેગાત્મક વાસનાથી પ્રેરાઈને કર્મો કે ઉપાસનાઓ નથી કરવાના, શાસ્ત્રની આજ્ઞા છે માટે કરવાનું છે, શાસ્ત્રોક્ત માર્ગે એ સાધનો કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરવાનું છે, શાસ્ત્રોક્ત માર્ગે શાસ્ત્રોક્ત ભાવનાઓ જાળવી રાખીને કર્મ કરતી વખતે પણ ગમે તે ભાવના નહીં, શાસ્ત્રોક્ત એટીટ્યુડ એ ભાવના જાળવી રાખીને એનું અનુષ્ઠાન કરવાનું છે, તો જ તદેતત સત્યમ, તો જ એ સત્ય છે એવું કહેવાય, કે એ કહેવાય એટલે તો જ એનું ફળ જન્માવશે. એટલે શાસ્ત્રની આજ્ઞા સમજીને શાસ્ત્રોક્ત માર્ગે એનું અનુષ્ઠાન કરવાનું, શાસ્ત્રોક્ત ભાવનાઓ મનમાં જાળવી રાખીને શાસ્ત્રોક્ત મૂલ્યોનો આધારે એ કર્મ અને ઉપાસનાનું અનુષ્ઠાન કરવાનું છે, ત્યારે વિવિદિશા જન્માવે અને પરાવિદ્યાના આપણને અધિકારી બનાવે. તો આ પ્રમાણે આટલો અર્થ કર્યો. બીજો પણ થોડોક અર્થ છે એ આપણે હવે આ તદેતત સત્યમનો એ હવે સોમવારે જોઈશું. ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिश्शान्तिश्शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.